રાજકોટના રેસકોર્સ મેદાનમાં રામકથા યોજાશે. રામકથાના આયોજનના ભાગરૂપે રેસકોર્સ મેદાનમાં અયોધ્યા નગરી ઊભી કરવામાં આવી છે. આજે સાંજથી મોરારી બાપુના કંઠેથી રામકથાનું રસપાન શ્રોતાઓને કરાવવામાં આવશે. રામકથા શરૂ થાય તે પહેલાં આજે પોથીપૂજન વિધિ યોજવામાં આવી. પોથીપૂજન વિધિ પૂર્ણ થયા બાદ શહેરના વિરાણી ચોકથી લઈ રેસકોર્સ મેદાન પર બનાવાયેલી અયોધ્યા નગરી સુધી પોથીયાત્રા યોજવામાં આવી, જેમાં અંદાજિત 5,000થી પણ વધુ લોકો પોથીયાત્રામાં જોડાયા. પોથીયાત્રાનું પ્રસ્થાન મોરારી બાપુ અને સ્વામી પરમાત્માનંદજી દ્વારા કરવામાં આવ્યું. આ યાત્રામાં હાથી, ઘોડા, ગાડી, ખુલ્લી જીપ અને નૃત્ય લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યા. પોથીયાત્રામાં શહેરના મેયર, ધારાસભ્યો તેમજ સાંસદ સભ્ય સહિતના નેતાઓ જોડાયા હતા. પોથીયાત્રા આખા ગામની સદભાવનાથી શરૂ થઈ, ગૌરવ અને આનંદ સાથે કેવું પડે. સદભાવના વૃદ્ધાશ્રમ માટેની વૈશ્વિક કથા છે, પરંતુ મારે ગૌરવ સાથે કેવું પડશે, આખા રાજકોટની કથા છે. સર્વ જ્ઞાતિના સર્વ લોકો જોડાયા છે.